नमस्कार मित्रों, श्री कृपालु शैक्षणिक संकुल यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आवाज एजुकेशनल वीडियो जोवा माटे लाइक शेयर अने सब्सक्राइब करवानु भूलता नहीं। हवे आपणे केटला उदाहरण जोईए। उदाहरण बे, प्रथम 40 सम संख्यानी सरासरी કેટલી મળે? ઉદાહરણ 3, પ્રથમ 60 સમ સંખ્યાની સરાસરી કેટલી મળે? ઉદાહરણ 4, પ્રથમ 21 સમ સંખ્યાની સરાસરી કેટલી મળે? ઉદાહરણ 5, પ્રથમ 1000 સમ સંખ્યાની સરાસરી કેટલી મળે? હવે અહીંયા તમને ઉદાહરણ આપેલા છે એ મુજબ જોઈએ તો કે એ ઉદાહરણ આપણે ઉકેલીએ તો કે પ્રથમ 40 સમ સંખ્યાની સરાસરી કેટલી? તો કે અહીંયા આપણે ઉદાહરણ ઉકેલીએ। ઉદાહરણ 2, સૂત્ર શું કહે? સરાસરી બરાબર n+1। 40 છે, 40 પછી કઈ સંખ્યા આવે એટલે કે 40 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 41। પેલાનો જવાબ 41। ત્યારબાદ એના પછીનું ઉદાહરણ જોઈએ, કેટલા એકા? 60। 60 અહીંયા મૂકીએ તો કે 60+1 160। બીજાનો જવાબ 160। હવે ત્યારબાદ એના પછીનું જોઈએ કે 21 છે સમ સંખ્યાની સરાસરી, હવે 21+1 એટલે કે 22, એટલે અહીંયા જવાબ મળશે 22। ત્યારબાદ છેલ્લું ઉદાહરણ તો કે 1000, તમને 1000 સુધીના સમ સંખ્યાની સરાસરી પૂછી તો કે 1000+1 ગમે એટલી સંખ્યાની સરાસરી તમને પૂછવામાં આવે તમારે રીત એક જ યાદ રાખવાની, સમ સંખ્યાની સરાસરી હોય ત્યારે એના પછી 1 ઉમેરી દેવાના, 1000+1 એટલે કે 1001, અહીંયા તમને જવાબ મળે 1001। હવે આપણે સમ સંખ્યાની સરાસરી જોઈ, એવી રીતે અસમ સંખ્યાની પણ સરાસરી કાઢી શકાય। હવે એનું ઉદાહરણ જોઈએ, પ્રથમ 10 થી શરૂ કરીએ, 10 અસમ સંખ્યાની સરાસરી કેટલી મળે? હવે આપણે સમ સંખ્યામાં શું કરતા તો કે જે સંખ્યા આપેલી હોય એના પછીની અથવા તો એમાં એકનો ઉમેરો કરી અને જે લખતા, પરંતુ અસમ સંખ્યામાં શું છે તો કે જે તમને પ્રશ્ન પૂછે એમાં જ તમને જવાબ મળી જાય। પ્રથમ 10 અસમ સંખ્યાની સરાસરી પણ કેટલી મળે? 10। પ્રથમ અસમ સંખ્યાની સરાસરી, હવે જો અહીંયા 10 હોય, 10 ની પછી તો પ્રથમ 10, પ્રથમ અસમ 10 સંખ્યાની સરાસરી કેટલી? તો કે 10। અહીંયા 20 પછી તો જવાબ 20। એવી જ રીતે અસમ સંખ્યાની સરાસરી ગમે એટલાની પૂછે, ધારો કે તમને પ્રથમ 1000 અસમ સંખ્યાની સરાસરી પૂછી, પ્રથમ 1000 અસમ સંખ્યાની સરાસરી કેટલી? તો કે પ્રશ્નમાં જવાબ કેટલાની સરાસરી? તો કે 1000 ની, તો જવાબ પણ કેટલો? 1000। પણ ક્યારે? તો કે જ્યારે અસમ સંખ્યા પૂછવામાં આવે, એટલે કે અસમ સંખ્યા એટલે કે એકી સંખ્યાની સરાસરી તમને પૂછવામાં આવે ત્યારે જ જવાબ એનો એ આવશે। હવે
સમસંખ્યામાં શું જોયું આપણે? તો કે 1000 સમસંખ્યાની સરાસરી હોય તો 1000 વત્તા 1 એટલે કે 1000 પછીની સંખ્યા એટલે કે 1001. હવે આપણે સમસંખ્યા અસમસંખ્યાની સરાસરી જોઈ, એવી રીતે ગુણોત્તર રીતે પણ તમને પૂછે, એનું ઉદાહરણ જોઈએ. તો કે 20 ના પ્રથમ 5 ગુણજોની, ગુણજો એટલે કે અવયવી, એટલે કે 20 ના ઘડિયામાં જે પ્રથમ 5 સંખ્યા આવે એ ગુણજોની સરાસરી કેટલી? હવે તમને પ્રશ્ન આવો છે કે 20 ના પ્રથમ 5 ગુણજોની સરાસરી કેટલી મળે? તો એના ઉપર તમને પહેલા તો 20 ના ગુણજો ક્યાં ક્યાં છે ખબર હોવી જોઈએ. તો કે 20 ના ગુણજો ક્યાં ક્યાં? તો કે 20, 40, 60, 80 અને 100. જો થઈ ગયા 5, 1 2 3 4 અને 5. હવે આની સરાસરી તમને કાઢવાની કે, તો આપણે આગળ શીખી ગયા કે બે સંખ્યા વચ્ચે અંતર સરખું હોય, જો 40 ને 20 તફાવત કેટલો મળે? 20. 60 અને 40 તફાવત કેટલો મળે? 20. 80 અને 60 તફાવત કેટલો મળે? 20. એમ 100 અને 80 તફાવત કેટલો મળે? 20. જો તફાવત સરખો તો વચ્ચેની સંખ્યા જે તમને મળે એ તમારી સરાસરી. સરાસરી કેટલી? 60. અથવા તો જ્યારે તમને ગુણજો પૂછવામાં આવે ત્યારે શું કરવાનું? તો કે કેટલા ના ગુણજો, કેટલા ગુણજો? તો કે 5, એટલે કે n ગુણજો. હવે શું કરવાનું? તો કે n વત્તા 1 એટલે કે 5 વત્તા 1. જે તમને ગુણજો મળે એમાં 1 નો ઉમેરો કરી અને એના અડધા કરવાના. શું કરવાનું? 1 નો ઉમેરો કરી અને એના અડધા કરવાના. 5 વત્તા 1 6, 6 ભાગ્યા 2 એટલે કે 3. હવે શું 3 જવાબ છે? નહીં. શું જવાબ આવે? તો કે જે ગુણા જેના ગુણજો પીસે એટલે કે 20 ના ગુણજો પીસે એની સાથે 3 નો ગુણાકાર. 20 3 60. જવાબ મળી ગયો 60. હવે એવી રીતે બીજા આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 2 15 ના પ્રથમ 4 ગુણજો ની સરાસરી કેટલી મળ? હવે જો પ્રશ્ન શું છે? તો કે 15 ના પ્રથમ 4 ગુણજો, અહીંયા જો બેકી સંખ્યા છે એટલે કે બેકી સંખ્યામાં 1 નો ઉમેરો કરીએ અને એને 2 વડે ભાગીએ તો તમને જવાબ અપૂર્ણાંક અથવા તો દશાંશ અપૂર્ણાંક એટલે કે પોઈન્ટ વાળામાં મળે. તો એને આપણે કઈ રીતે કરીએ? તો કે 15 ના 4 ગુણજો લખી નાખીએ. 15 30 45 અને 60. હવે જો વચ્ચેના ગુણજો ક્યાં? તો કે 30 અને 45. અહીંયા તમને ગુણજો બે સરખા મળે એટલે કે 30 અને 45. આ બાજુથી જોઉં તો બીજી રકમ 30, આ બાજુથી જોઉં તો બીજી રકમ 45 અને વચ્ચે એક પણ રકમ નથી, એટલે કે વચ્ચે એક પણ સંખ્યા આપેલી નથી. એટલા માટે વચ્ચે કેટલા મળે? 30 અને 45. તો શું કરીએ? એ બંનેનો સરવાળો ભાગ્યા 2, તમને સરાસરી મળી જાય. તો કે જોઈએ 30 વત્તા 45 ભાગ્યા 2. 30 અને 45 75 ભાગ્યા 2. હવે 75 ભાગ્યા 2 કરીએ તો આગળ આપણે ભાગાકાર પોઈન્ટ વાળા શીખી ગયા, એવી જ રીતે આપણે પાછા પોઈન્ટ વાળા ભાગાકાર કરીએ. ભાગ કેટલાય ચાલશે? 2 3 6. 1 ઉપરથી ઉતાર્યા 5, 15 કેટલાય ભાગ ચાલશે? 7 7 2 14 વધ્યા 1. હવે જો આગળ રકમ છે નહીં તો શું ઉતારીએ? શૂન્ય ઉતારવા માટે ભાગફળમાં આપણે પોઈન્ટ મૂકવો પડે. 2 5 75 ભાગ્યા 2 કરીએ, જવાબ કેટલા મળે? 37.5
5 એટલે કે 15 ના પ્રથમ 4 ગુણોની સરાસરી 37.5 મળે. હવે એના પછીનું ઉદાહરણ જોઈએ, જે ઉદાહરણ તમારે જાતે કરવાના. 4 ના પ્રથમ 6 ગુણોની સરાસરી કેટલી? સાત ના પ્રથમ 3 ગુણોની સરાસરી કેટલી? 5 9 ના પ્રથમ 7 ગુણોની સરાસરી કેટલી? હવે આ ઉદાહરણ જોઈએ આપણે, તમારે જાતે કરવાના છે પણ એના આપણે ઉકેલી અહીંયા એ જોઈએ. 4 ના પ્રથમ 6 ગુણોની સરાસરી. હવે જોઈએ 4 ના 6 ગુણો એટલે ક્યાં? ઉદાહરણ 3 અહીંયાથી ઉકેલીએ. 4 ના 6 ગુણો ક્યાં? 4 8 12 16 20 24 કેટલા કીધા? 6. 1 2 3 4 5 અને 6. હવે જો 4 ના ગુણો જો આપણે અહીંયા લખેલા છે, હવે મધ્યમ પદ એટલે કે વચ્ચેનું પદ મેળવીએ તો કે કેવું આવશે? 12 અને 16. કેમ 12 અને 16? તો કે જો આ બાજુથી ત્રીજું અને આ બાજુથી પણ ત્રીજું, 6 ના અડધા કર્યા એટલે કે બંને બાજુથી જે તમને ત્રીજું પદ મળે એનું શું કરવાનું છે? આપણે સરવાળો અને એના ભાગ્યા 2 એટલે કે 12 વત્તા 16 ભાગ્યા 2 28 ભાગ્યા 2 14. ઉદાહરણ 3 ની સરાસરી તમને મળી 14. એવી રીતે ઉદાહરણ 4 જોઈએ. 7 ના 3 ગુણો જો, 7 14 અને 21. અહીંયા જો ગુણોની સંખ્યા એકી સંખ્યામાં આપેલી છે એટલે કે મધ્યમ પદ 14. ઉદાહરણ 4 માં જવાબ મળશે 14. એવી જ રીતે ઉદાહરણ 5 જોઈએ. ઉદાહરણ 5 માં જો એકી સંખ્યા આપેલી છે, એકી સંખ્યામાં શું કરીએ આપણે? તો કે 7 વત્તા 1 ભાગ્યા 2. 7 ને 1 8 ભાગ્યા 2 4. ચોથું પદ જે તમને મળે એ તમારો જવાબ એટલે કે 9 ગુણ્યા 4 તમને જવાબ મળશે 36. એટલે કે ઉદાહરણ 5 નો જવાબ મળશે 36. હવે તમને સરાસરીમાં એક ઉદાહરણ આવી રીતે એટલે કે અલગ રીતે પણ પૂછી કે જોઈએ આપણે. તો કે 37 વિદ્યાર્થીના વજનની સરાસરી 12 કિગ્રા, કિગ્રા એટલે કે કિલોગ્રામ મળે છે. તો વિદ્યાર્થીના વજનનો સરવાળો કેટલો મળે? અહીંયા જો તમને પ્રથમ શું પૂછતા? તો કે રકમ આપતા અને પછી એમ કહેતા કે સરાસરી મેળવો. અહીંયા એનાથી ઉલટું એટલે કે તમને સરાસરી આપેલી છે અને તમારે સરવાળો મેળવવાનો છે. હવે આપણે સરાસરીનું સૂત્ર શું હતું? કુલ સંખ્યાનો સરવાળો ભાગાકારમાં કુલ સંખ્યા. આ હતું તમારું સરાસરીનું સૂત્ર. હવે
કુલ સરવાળાનું સૂત્ર શું બને? તો કે સરવાળો બરાબર સરાસરી ગુણાકારમાં કુલ સંખ્યા। એટલે કે જ્યારે તમને પ્રશ્નમાં એવું પૂછેલું હોય સરાસરી અને કુલ સંખ્યા આપેલી હોય અને તમને સરવાળો પૂછવામાં આવે ત્યારે શું કરવાનું? સરાસરી ગુણ્યા કુલ સંખ્યા। હવે સરાસરી કેટલી મળે? તો કે 12 ગુણ્યા કુલ સંખ્યા કેટલી છે? તો કે 37। હવે 12 ગુણ્યા 37 નો આપણે ગુણાકાર કરીએ તો કે 37 ગુણ્યા 12। હવે ગુણાકાર કરીએ એટલે કે નીચે બે રકમ, બે રકમનો એક શૂન્ય, ગુણાકારની નિશાની બાજુથી આપણે ગુણાકાર કરવાના। 7 × 7, 3 × 3। હવે જો 1 નો ગુણાકાર કરી લીધો, હવે 2 નો, 7 × 2 = 14 વધી આવી 1, 3 × 2 = 6 × 1 = 7। હવે શું કરવાનું? તો કે સરવાળો, સરવાળો કેટલો મળ્યો તમને? 444। 444 ક્યાંથી આવ્યા? તો કે સરાસરી ગુણ્યા કુલ સંખ્યા। 12 × 37 કરો એટલે તમને ગુણાકાર મળે 444। હવે ગુણાકાર કોનો કોનો કર્યો? તો કે સરાસરી ગુણ્યા કુલ સંખ્યા। હવે એ બંનેનો ગુણાકાર કરીએ તો શું મળે તમને? કુલ સરવાળો। હવે આપણે એવી રીતે બીજા ઉદાહરણ જોઈએ। ધોરણ 8 ના વર્ગખંડમાં 19 બાળકો છે, તેના વજનની સરાસરી 13 કિગ્રા, તો બાળકોના વજનનો સરવાળો કેટલો મળે? અહીંયા જો, તો કે ધોરણ 8 ના વર્ગખંડમાં 19 બાળકો છે, તેના વજનની સરાસરી 13 કિગ્રા છે, તો બાળકોના વજનનો સરવાળો કેટલો મળે? અહીંયા તમને અહીંયા 3 ઉદાહરણ આપેલા છે, એ ઉદાહરણ તમારે અહીંયા ઉકેલ કર્યો એની પહેલા તમારે તમારી રફ બુકમાં લખવાના છે, એટલે તમને ખબર પડે કે અહીંયા આપણે જે શીખ્યા તે તમને આવડે છે કે નહીં, અને તે ચકાસવા માટે અહીંયા હું એ ઉદાહરણ ઉકેલું। જો 8 ના વર્ગખંડમાં 19 બાળકો છે, તેના વજનની સરાસરી તમને 13 કિગ્રા આપેલી છે, તો બાળકોના વજનનો સરવાળો કેટલો? તો કે સરવાળો પૂછે એટલે શું કરવાનું? સરાસરી ગુણ્યા કુલ સંખ્યા। હવે સરાસરી કેટલી આપી તમને? 13 ગુણ્યા કુલ સંખ્યા કેટલી? તો કે 19। હવે ગુણાકાર કરીએ તો કે 19 ગુણ્યા 13
નવ તેરે સત્યાવીસ નો છાતળો વધી આવી બે એક ત્રણ ત્રણ ને બે પાંચ સાત નવ ને પાંચ ચૌદ નો ચોગડો વધી આવી એક બસો સુડતાલીસ સરવાળો કેટલો મળે એટલે તમારો જવાબ કેટલો બસો ને સુડતાલીસ હવે એવી જ રીતે બીજું જોઈએ શું કે નવ બાળકોની ઉંમરનો સરવાળો એકસો એકોતેર આપેલો છે અહીંયા તમને સરવાળો આપેલો છે તો શું મેળવવાનું છે સરાસરી તો સરાસરી નું સૂત્ર સરવાળો ભાગાકારમાં કુલ સંખ્યા સરવાળો તમારે કરવાનો નથી સરવાળો તમને આપેલો છે એટલે કે એકસો એકોતેર ભાગ્યા કુલ સંખ્યા એટલે કે નવ બાળકો કીધા એકસો એકોતેર ભાગ્યા નવ જવાબ કેટલો મળશે તમને ઓગણીસ નવા એકસો એકોતેર જો તમને ઘડી આવડતા હોય તો તમે સરળતાથી ગુણાકાર ભાગાકાર કરી શકો એવી રીતે ત્રીજું ઉદાહરણ જોઈએ અગિયાર બાળકોની ઉંમરની સરાસરી ચૌદ આપેલી છે એટલે કે તમને સરવાળો પૂછ્યો એટલે સરવાળો બરાબર શું થાય સરાસરી ગુણ્યા કુલ સંખ્યા સરાસરી કેટલી છે તો કે ચૌદ ગુણ્યા કુલ સંખ્યા અગિયાર હવે ગુણાકાર કરીએ તો કે ચૌદ ગુણ્યા અગિયાર એકસો ને ચોપન એટલે કે ત્રીજા દાખલામાં જવાબ મળશે એકસો ને ચોપન